हेलो स्टूडेंट्स, आज आप इंग्लिश में पर्सनल प्रोनाउन्स इतले के पुरुषवाचक सर्वनामों उपयोग सीखीशू। सर्वनामनो उपयोग आपणे वारंवार आपणी रोजिंदी भाषा में करता ज होईए छे, के एक वाक्य में व्यक्तिनू वारंवार नाम बोलवू ए थोड़ू विचित्र फील थतुं होय। એટલે જ્યારે પણ નામના બદલે કંઈક એ જ વ્યક્તિ વિશે કે વસ્તુ વિશે કંઈક કહેવા માટે જે શબ્દનો ઉપયોગ થાય એને આપણે પ્રોનાઉન કહીએ છીએ। અહીંયા આપણે પ્રોનાઉનનો પહેલાં ઉપયોગ જોઈશું। નામના બદલે વ્યક્તિ કે વસ્તુ વિશે કંઈક કહેવા માટે જે શબ્દનો ઉપયોગ થાય તેને પર્સનલ પ્રોનાઉન કહે છે। એટલે પ્રોનાઉનનો ઉપયોગ કોની જગ્યાએ થશે? નામની જગ્યાએ। એટલે નામના બદલે વ્યક્તિ કે વસ્તુ વિશે આપણે કંઈક કહેવું હોય તો આપણે વારંવાર એ વ્યક્તિનું નામ કે વસ્તુનું નામ લેવાના બદલે આપણે એ વ્યક્તિ કે વસ્તુના નામના બદલે શું મૂકીએ છીએ? પ્રોનાઉન। અહીં એક્ઝામ્પલ જુઓ। રીના ઇઝ અ ગર્લ, શી ઇઝ ક્લેવર। એમાં રીનાની નીચે લખ્યું છે આપણે નામ, અને બીજા વાક્યમાં શીની નીચે લખ્યું છે સર્વનામ। તો રીના ઇઝ અ ગર્લ, રીના છોકરી છે, શી ઇઝ ક્લેવર, તે હોશિયાર છે। અહીંયા શી જે છે એ સર્વનામ છે, અને એ સર્વનામનો ઉપયોગ કોના વિશે કંઈક કહેવા માટે થયો છે? તો રીના વિશે। એટલે રીનાની માહિતી વધારે આપવી હોય તો વારે વારે એનું નામ બોલવાના બદલે આપણે ઉપયોગ કર્યો છે શી। આવી જ રીતે શીની જેમ ઘણા બધા સર્વનામો આવશે, એ આપણે પછી જોઈએ। ત્યાર પછી નોટ લખી છે, એટલે કે ધ્યાનમાં રાખવા જેવી બાબત, આ સર્વનામો પુરુષ એટલે પ્રથમ પુરુષ, બીજો પુરુષ અને ત્રીજો પુરુષ, અને વચન એટલે કે એક વચન અને બહુવચન પ્રમાણે તેમજ વિભક્તિ પ્રમાણે અલગ અલગ હોય છે। સર્વનામનો જે ઉપયોગ છે એ ત્રણ પ્રકાર ઉપર આધાર રાખે છે, પુરુષ એટલે પ્રથમ પુરુષ, બીજો પુરુષ, ત્રીજો પુરુષ, અને વચન એટલે એક વચન અથવા બહુવચન, અને વિભક્તિ પ્રમાણે એનો ઉપયોગ અલગ અલગ હોય છે। હવે વિભક્તિ પ્રમાણે એના અલગ અલગ ઉપયોગ આપણે જોઈશું, જેમાં એક વચન અને બહુવચનનું વર્ગીકરણ પણ આપણે આપી દીધું છે। પહેલું, કર્તા વિભક્તિ, એટલે કે સર્વનામનો જે ઉપયોગ થાય છે તો એ સર્વનામ કોની જગ્યાએ હશે? કર્તાના સ્થાન ઉપર। એટલે સર્વનામનો આપણે કર્તા વિભક્તિનો ઉપયોગ જોઈએ તો અહીંયા આપણે વહેંચણી કરી લીધી છે પુરુષ પ્રમાણે અને વચન પ્રમાણે। પ્રથમ પુરુષમાં એક વચન આવશે આઈ, બહુવચન છે વી, બીજો પુરુષ એક વચન અને બહુવચન યુ, ત્રીજો પુરુષ એક વચન હી શી ઇટ અને બહુવચન દે। એના એક્ઝામ્પલ નીચે આપ્યા છે તે જુઓ। પહેલું એક્ઝામ્પલ છે, આઈ ગો ટુ સ્કૂલ, હું શાળાએ જાઉં છું। તો આઈની નીચે અંડરલાઇન કરે છે, આઈ એ શું છે? પ્રથમ પુરુષ એક વચન સર્વનામ છે, અને એ કોના સ્થાન ઉપર છે? તો કર્તાના સ્થાન ઉપર છે। એવી જ રીતે બીજા ઉદાહરણમાં વી આર સ્ટુડન્ટ્સ, તો અહીંયા સર્વનામ કયું છે? વી, અને એ પણ કર્તાના સ્થાને છે। ત્રીજા ઉદાહરણમાં હી ઇઝ અ ડૉક્ટર, હી એટલે ત્રીજો પુરુષ એક વચન, અને એ પણ કર્તાના સ્થાને છે, કર્તાનું સ્થાન વાક્યમાં શરૂઆતમાં હોય છે। એટલે આ સર્વનામોનો ઉપયોગ કર્તાના સ્થાન ઉપર થતો હોવાથી એ કર્તા વિભક્તિ છે સર્વનામની। ત્યારબાદ આપણે જોઈએ એની કર્મ વિભક્તિ। બીજું, કર્મ વિભક્તિ। કર્મ વિભક્તિ એટલે જે સર્વનામો છે આઈ વી યુ દે હી શી ઇટ, આ જે સર્વનામો છે
એની કર્મ વિભક્તિ કઈ થાય? તો અહીંયા તમે જોઈ શકો છો, પ્રથમ પુરુષ એક વચન એટલે મી, બહુવચન અસ, બીજો પુરુષ એક વચન અને બહુવચન યુ, ત્રીજો પુરુષ એક વચન હિમ હર ઇટ અને એનું બહુવચન થાય ધેમ. એક્ઝામ્પલમાં સમજીએ. પહેલા ઉદાહરણમાં દર્શન ટોટ મી ઇંગ્લિશ, આમાં સર્વનામ કયું છે? મી. તો એ મી જે સર્વનામ છે એનું સ્થાન કર્મનું છે એટલે એને કર્મ વિભક્તિ કહેવાય છે. અહીંયા કર્તાના સ્થાને કોણ છે? દર્શન, એ નામ છે અને મી એ સર્વનામ છે. તો સર્વનામનો ઉપયોગ જ્યારે કર્મના સ્થાને થતો હોય ત્યારે આપણે એને કર્મ વિભક્તિ કહી શકીએ. બીજા ઉદાહરણમાં ધ પ્રિન્સિપલ કોલ્ડ યુ. કોલ્ડ એ ક્રિયાપદ છે અને ક્રિયાપદની પાછળ કર્મનું સ્થાન હોય તો કર્મના સ્થાને અહીંયા સર્વનામનો ઉપયોગ થયો છે યુ, એટલે આપણે એને કર્મ વિભક્તિ કહીએ છીએ. ત્રીજું, માય ફાધર ગેવ હિમ અ ગિફ્ટ. અહીંયા સર્વનામ કયું છે? હિમ. તો આ હિની કર્મ વિભક્તિ છે, હી એ કર્તા વિભક્તિ છે અને હિની કર્મ વિભક્તિ કઈ છે? હિમ. તો એ કર્મના સ્થાને છે એટલે એ કર્મ વિભક્તિનું એનું રૂપ આ પ્રમાણે થયું. હવે આપણે સંબંધ વિભક્તિ જોઈએ. ત્રીજું, સંબંધ વિભક્તિ. અહીંયા તમે જોઈ જ શકો છો કે આપેલા કોઠામાં એનું પણ આપણે પુરુષ પ્રમાણે અને એકવચન બહુવચન પ્રમાણે વર્ગીકરણ કરી દીધું છે. પણ એકવચનમાં પણ તમે જોઈ જુઓ કે પ્રથમ પ્રકાર ને બીજો પ્રકાર, અને બહુવચનમાં પણ બે પ્રકાર આપ્યા છે. અહીંયા બે પ્રકાર એટલા માટે કે જેમાં પ્રથમ પ્રકારના સર્વનામના રૂપ સાથે નામ હંમેશા હોવું જરૂરી છે. જેમ કે ધીસ ઇઝ માય પેન, આ મારી પેન છે, તો એ પેન સાથેની એની માલિકી દર્શાવે છે. અને બીજો પ્રકાર જે છે એ બીજા પ્રકારના સર્વનામના રૂપ છે તેની અંદર જ નામ સમાયેલું હોય છે, એમાં નામ અલગથી હોવાની કોઈ જરૂરિયાત રહેતી નથી, એટલે એના આ રીતે બે પ્રકાર પાડ્યા છે. તો આગળ જોઈએ આપણે એકવચન, એમાં માય અને માઇન. બહુવચન એનું થશે અવર અને અવર્સ. બીજો પુરુષ એકવચન યોર અને યોર્સ, અને બહુવચન યોર અને યોર્સ. ત્રીજો પુરુષ એકવચન, એમાં પુરુષવાચક નામ માટે હિઝ, સ્ત્રીવાચક નામ હોય તો હર હર્સ, અને નાન્યતર જાતિ અથવા નિર્જીવ વસ્તુ હોય તો ઇટ્સ. એ જ રીતે એનું બહુવચનનું રૂપ ધેર અને ધેર્સ. સંબંધ વિભક્તિનો અર્થ શું? તો કે જે નામ બીજા નામ સાથેનો સંબંધ રજૂ કરે તેને સંબંધ વિભક્તિ કહેવાય છે. એટલે કે વ્યક્તિ કે વસ્તુનો માલિકી સંબંધ બતાવવા માટે સર્વનામના જે રૂપનો ઉપયોગ થાય તેને સંબંધ વિભક્તિ કહે છે. એટલે આપણે એવું માનીએ કે વાક્યમાં બે નામનો ઉલ્લેખ થયો હોય તો એક નામ બીજા નામ સાથેનો સંબંધ રજૂ કરે છે અને એ સંબંધ માલિકી સંબંધનો હોય છે. સંબંધ વિભક્તિના બે રૂપો થાય છે, જે આપણે અહીંયા ટેબલમાં જોયું ને, એક વચનના પણ બે પ્રકાર અને બહુવચનમાં પણ બે પ્રકાર. તો સંબંધ વિભક્તિના બે રૂપો થાય છે, જેમાં પ્રથમ પ્રકારના સર્વનામના રૂપ સાથે નામ હોવું જરૂરી છે, જ્યારે બીજા પ્રકારના જે સર્વનામના રૂપો છે તેમાં નામ હોવું જરૂરી નથી, કેમ કે એની અંદર જ નામ સમાયેલું હોય છે. નીચે જે એક્ઝામ્પલ આપ્યું છે એમાં તમને આ ડિફરન્સ ઇઝીલી સમજાઈ જશે. ધીસ ઇઝ માય બુક, એમાં માય શબ્દની નીચે અંડરલાઇન છે,
જે સર્વનામ છે. ધીસ ઇઝ માય બુક, આ બુક મારી છે, એટલે કે બુક સાથેનો મારો માલિકી સંબંધ દર્શાવ્યો છે. એ પ્રથમ પ્રકાર છે. બીજા સેન્ટન્સમાં ધીસ બુક ઇઝ માઇન, આ બુક મારી છે, અર્થ એક જ છે પણ સર્વનામનું રૂપ બદલાયેલું છે. અને અહીંયા બુક જે નામ આગળ લઈ લીધું છે, તો કે સર્વનામની પાછળ નામ જોડાવવું જરૂરી નથી, કેમકે માઇન શબ્દમાં જ એનો ઇન્વોલ્વમેન્ટ થઈ જાય છે. એટલે ધીસ બુક ઇઝ માઇન, આ બુક મારી છે. એટલે પ્રથમ પ્રકાર અને બીજો પ્રકાર એમાં ડિફરન્સ એટલો જ છે કે પ્રથમ પ્રકારના સર્વનામ સાથે નામ હોવું જરૂરી છે, બીજા પ્રકારના સર્વનામ સાથે નામ હોવું જરૂરી નથી. એટલે આ થઈ આપણી સંબંધ વિભક્તિ. હવે કેટલીક એવી બાબતો છે જે પ્રોનાઉનનું સ્થાન જાણવામાં આપણને થોડી હેલ્પ કરશે. તો અહીંયા તમે જોઈ શકો છો કે રિમેમ્બર, યાદ રાખવા જેટલી અમુક વસ્તુઓ છે, અમુક બાબતો એવી છે જે આપણે યાદ રાખીએ તો પ્રોનાઉનની જે બ્લેન્ક્સ આવતી હોય અથવા ચેન્જ ધ ટેક્સ્ટ એવા જે પ્રશ્નો આવતા હોય એ તમે ઇઝીલી સોલ્વ કરી શકો. પહેલું, સામાન્ય રીતે કર્તા વિભક્તિનું સ્થાન ક્રિયાપદની આગળ હોય છે. એટલે આપણે જે કર્તા વિભક્તિ, કર્મ વિભક્તિ, સંબંધ વિભક્તિ એ પ્રમાણે જે પ્રકાર જોયા, તો કર્તા વિભક્તિનું સ્થાન ક્યાં હોય? તો કે ક્રિયાપદની આગળ હોય. બીજું, કર્મ વિભક્તિનું સ્થાન ક્રિયાપદ પછી હોય છે, એટલે વચ્ચે ક્રિયાપદ આવશે. એમ પણ આપણે જોઈએ તો સેન્ટન્સમાં પહેલું સ્થાન કર્તાનું હોય, પછી ક્રિયાપદ હોય અને પછી કર્મ હોય. તો ક્રિયાપદની આગળ કર્તા વિભક્તિનું સ્થાન છે અને ક્રિયાપદની પાછળ કર્મ વિભક્તિનું સ્થાન છે. ત્રીજું, પહેલા પ્રકારનું સંબંધ વિભક્તિનું સર્વનામ હંમેશા કોઈપણ નામની આગળ આવે છે. એટલે આપણે જે સંબંધ વિભક્તિમાં જોયું કે બે પ્રકારની વિભક્તિ આવતી હતી, માય અને માઇન, યુ યોર, યોર્સ, હિઝ હિઝ, હર હર્સ, ઇટ ઇટ્સ, એવા ઘણા જે શબ્દો હતા, પ્રથમ પ્રકાર અને બીજો પ્રકાર. તો એમાં પ્રથમ પ્રકારની જે વિભક્તિ આવતી હતી એ પ્રથમ પ્રકારની વિભક્તિમાં એની પાછળ નામ હોવું જરૂરી છે. પાછળ હંમેશા નામ તમને જોવા મળશે જ, એટલે આપણને ખ્યાલ આવે કે આ જે સંબંધ વિભક્તિનું જે સર્વનામ છે એ નામની આગળ જો હોય તો એ પ્રથમ પ્રકારનું સંબંધ વિભક્તિ કહેવાય. ચોથું, બીજા પ્રકારના સંબંધ વિભક્તિના સર્વનામના રૂપમાં જ નામ સમાયેલું છે. આથી આ પ્રકારના સર્વનામ ઘણીવાર કર્તા કે કર્મના સ્થાને આવી શકે છે. બીજા પ્રકારના જે સર્વનામ છે એમાં એનું સ્થાન નિશ્ચિત નથી કે ભાઈ આ જ જગ્યા આવશે. કોઈવાર કર્તાના સ્થાને પણ હોય, કોઈવાર કર્મના સ્થાને પણ હોય. એટલે સંબંધ વિભક્તિના બીજા પ્રકારનું જે સર્વનામ છે એ કર્તા કે કર્મના સ્થાને આવી શકે છે. ટૂંકમાં આપણે એટલું યાદ રાખીએ કે ક્રિયાપદની આગળ જો સંબંધ વિભક્તિનું રૂપ હોય, જો કર્તાના સ્થાને હોય તો એ કર્તા વિભક્તિ, જો કર્મના સ્થાને હોય તો એ કર્મ વિભક્તિ. ત્યારબાદ સંબંધ વિભક્તિમાં પ્રથમ પ્રકાર અને બીજો પ્રકાર, તો એમાં એટલું યાદ રાખવાનું કે પ્રથમ પ્રકારમાં એની પાછળ નામ હોવું જરૂરી છે, બીજા પ્રકારમાં નામ હોવું જરૂરી નથી. તો આપણે આટલી બાબતો ધ્યાનમાં રાખશું. અહીં આપણા પ્રોનાઉનની સમજૂતી પૂરી થાય છે. થેન્ક યુ.